હેલો ફ્રેન્ડ્સ, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું ઠંડીમાં ખાવાની મજા પડે અને હાડકા મજબૂત થાય અને કમરનો દુખાવો દૂર થાય તેવી રેસીપી બનાવવાના છીએ. અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે. તો ચાલો જોઈ લઈએ આપણે ફટાફટ રેસીપી. સૌ પ્રથમ આપણે એક મિક્સર જાર લેશું, તેમાં મેં એક કપ જેટલો ગુંદ લીધેલો છે, દેશી આવે તે લેવાનો છે, એકદમ કણી વારો છે, તમે જોઈ શકો છો. હવે તે આપણે તેમાં એડ કરી દેશું અને ઢાંકણ ઢાંકીને આપણે તેને ચન કરી દેશું અને સરસ મજાનો પાવડર તૈયાર કરી દેવાનો છે. તમે જોઈ શકો છો એકદમ દાણેદાર પાવડર તૈયાર થઈ ગયો છે. હવે તેને આપણે એક બાઉલમાં લઈ લેશું. હવે તેમાં આપણે મેલ્ટ કરેલું 3-4 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. ખાસ ધ્યાન રાખજો, ઘીને ગરમ કરીને જ આપણે લેવાનું છે. અત્યારે મેં 3-4 ચમચી જેટલું એડ કરેલું છે, જરૂર લાગે તો ફરીથી આપણે 1-2 ચમચી જેટલું ઘી એડ કરશું. હજી આ થોડુંક ડ્રાય લાગે છે એટલે ફરીથી આપણે 2-3 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. શિયાળામાં ગુંદ ખાવાથી હાડકા મજબૂત થાય છે અને કમરનો દુખાવો દૂર થાય છે. બસ આવું જ રાખવાનું છે, તમે જોઈ શકો છો. હવે તેને આપણે સાઈડ પર રાખી દેવાનું છે. અહીંયા મેં 1 બાઉલ જેટલા મખાના લીધેલા છે. હવે તેને આપણે એક પેનમાં શેકી લેવાના છે. મખાનાને આપણે ધીમા ગેસ ઉપર સરસ રીતે શેકી લેશું. તમે જોઈ શકો છો મખાના સરસ રીતે શેકાઈ ગયા છે. થોડાક ઠંડા થશે પછી સરસ રીતે ક્રશ કરવાના છે આપણે તેને. ત્યાં સુધીમાં આપણે ગોળનું પાણી બનાવવાનું છે. એક સોસ પેન લેવાનું છે, તેમાં મેં ગોળનો પાવડર આવે છે તે લીધેલો છે, તે આપણે 1 કપ જેટલો લેવાનો છે અને ગોળ ડૂબે એટલું આપણે પાણી એડ કરવાનું છે. અને સરસ રીતે આપણે ઉકાળી લેશું. હવે આ પાણી ગોળનું ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો. હવે તેને આપણે સાઈડ પર રાખી દેવાનું છે. હવે જે ગુંદ અને ઘીનું મેલ્ટ કરેલું આપણે મિશ્રણ રાખ્યું હતું તેમાં આપણે 1 ચમચી જેટલો સોંઠ પાવડર છે તે એડ કરી દઈ અને જે બનાવેલું ગોળનું પાણી છે તે આપણે તેમાં એડ કરી દેવાનું છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું. અત્યારે તેમાં ગુંદ છે એટલે થોડા ગાંઠા લાગશે, પણ થોડીક વારમાં તે પણ આપણે સરસ રીતે મેલ્ટ થઈ જશે. હવે જે મખાના છે તે પણ ઠંડા થઈ ગયા છે. હવે તેને આપણે એક મિક્સર જારમાં લઈ લેવાના છે. હવે ઢાંકણ ઢાંકીને તેને આપણે સરસ રીતે ચન કરી દેશું. તમે જોઈ શકો છો સરસ મજાનો પાવડર તૈયાર થઈ ગયો છે. હવે આપણે એક પેન મૂકવાનું છે, તેમાં આપણે 1 વાટકી જાડો ઘઉંનો કરકરો લોટ આવે છે તે એડ કરવાનો છે. તેની સામે નાની વાટકી 1 ચણાનો લોટ લીધેલો છે તે એડ કરી દઈ અને તે જ વાટકીનું માપ તે રાગીનો લોટ લેવાનો છે અને ત્રણેય લોટને આપણે સરસ રીતે શેકી લેશું. અહીંયા આપણે ઘીનો ખૂબ જ ઓછો ઉપયોગ કરવાનો છે. હા, તમને ફરી યાદ દેવડાવી દઉં, હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને તમે ખૂબ ઝડપથી સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો. તમે જોઈ શકો છો લોટ છે સરસ રીતે શેકાઈ ગયો છે અને સુગંધ પણ આવવા લાગી છે. હવે જે બનાવેલું ગોળનું અને ગુંદનું પાણી છે તે આપણે તેમાં એડ કરવાનું છે. ધીમે ધીમે એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું છે. ગાંઠા ના પડે તેનું ખાસ ધ્યાન રાખજો. આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો અને ખૂબ ઝડપથી આ વસાણું તૈયાર થઈ જશે.
તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે જે મખાનાનો પાવડર છે તે આપણે તેમાં એડ કરવાનો છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું. તમે જોઈ શકો છો સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. હવે તેને આપણે થોડુંક ઠંડુ થવા દેવાનું છે. તમે જોઈ શકો છો થોડુંક ઘટ પણ થઈ ગયું છે અને ઠંડુ પણ થઈ ગયું છે. હવે તેમાંથી આપણે એક નાનો લૂવો લઈને તેની નાની નાની લાડુળી વાળી લેવાની છે. હાથમાં ક્યાંય ચોટતું નથી, તમે જોઈ શકો છો. સવારે રોજ એક આ લાડુળી ખાવાથી તમારું શરીર સ્વસ્થ રહે છે. હવે અહીંયા મેં ટોપરાનું ઝીણું ડ્રાય ખમણ આવે છે તે લીધેલું છે, તેમાં તેને રગદોળી દેવાની છે. હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું. તેવી રીતે મેં બધી લાડુળી તૈયાર કરી દીધેલી છે, તમે જોઈ શકો છો. તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઇક શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.